જામનગરમાં હેતાંશીને કરો સહાય માટે અપીલ કરાઈ. 7 મહિનાની હેતાંશીને છે SMA1ની ગંભીર બીમારી. જામનગરના ભઠ્ઠી પરિવારની 7 મહિનાની એકમાત્ર લાડલી હેતાંશી સ્પાઇનલ મસ્ક્યુલર એન્ટ્રોફી પ્રકાર 1 SMA1 નામની ગંભીર બીમારી સામે ઝઝૂમી રહી છે. તેમની સારવાર માટે હાલ ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલમાં તબીબો ખડે પગે સારવાર આપી રહ્યા છે. અત્યંત ગંભીર પ્રકારની આ બીમારીમાં સામાન્ય પરિવારને આવી પડેલ આફતમાં 16 કરોડ રૂપિયાના ચેલેન્જમાં ઇન્જેક્શનની સારવાર માટે તાજી જરૂર છે તેવું તબીબો જણાવી રહ્યા છે. જામનગરમાં રહેતા સુમિતભાઈ નારાયણભાઈ ભટ્ટી અને તેમના પત્ની કિંજલબેન સુમિતભાઈ ભટ્ટીને લગ્નના 5 વર્ષના સમયગાળા દરમિયાન હેતાંશી નામની દીકરીનો 2 ઓક્ટોબર 2021ના જન્મ થયો હતો. 7 મહિના પહેલાં જન્મેલી હેતાંશીને 2.5 મહિનાથી જ તબિયત ખૂબ નાદુરસ્ત હોવાથી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સુમિતભાઈ ભઠ્ઠીના પરિવારજનોમાં 4 સભ્યોમાં હેતાંશીનો જન્મ થતાં ખૂબ ખુશી હતી, પરંતુ એકાએક હેતાંશીને છેલ્લા 4 થી 5 મહિનાથી ખૂબ જ તબિયત નાદુરસ્ત રહેતા પરિવાર ઉપર ચિંતાનું મોજું ફરી વળ્યું છે. એક તરફ 7 મહિનાની હેતાંશીને જીજી સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે, ત્યારે તાજેતરમાં જ હેતાંશીને SMA1 બીમારી હોવાનો રિપોર્ટ આવતા પરિવાર ઉપર વજ્રઘાત થયો છે. કારણ કે આ બીમારી માટે ખૂબ જ ખર્ચાળ સારવાર કરવી પડે તેમ છે, અને ટંકનું ખાઈને ટંકનું રોરાવતા આ પરિવારની નાની લાડકી દીકરી હેતાંશીને ગંભીર પ્રકારની આ બીમારીમાં સારવાર માટે 16 કરોડ રૂપિયાના માતબર રકમના જોજેન્સમાં ઇન્જેક્શનની તાજી જરૂરિયાત હોવાનું તબીબોએ મત વ્યક્ત કર્યો છે. જામનગરની હેતાંશી માટે ગંભીર પ્રકારની આ બીમારીમાં સારવાર મેળવવા જોલેન્જેસમાં ઇન્જેક્શન માટે 16 કરોડનો ખર્ચ થાય તે માટે પરિવારજનો પણ સક્ષમ નથી, ત્યારે અગાઉ વિવાન અને ધૈર્યરાજની જેમ જ બાળકીને હેતાંશીને પણ લોકો હેતભર પોતાના આશીર્વાદ આપી સહયોગ આપે તેવી પરિવારજનોએ પોતાની દીકરીના નવજીવન માટે લોકોને યથાશક્તિ સહાય માટે લાગણી વ્યક્ત કરી છે. જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના વડા ડૉક્ટર ભદ્રેશ વ્યાસ અને ડૉક્ટર સોનલ શાહ સારવાર કરી રહ્યા છે, ત્યારે તેઓના જણાવ્યા અનુસાર બાળકીને દિવસે ને દિવસે નાદુરસ્ત તબિયતમાં તાત્કાલિક આ ગંભીર બીમારીમાં ખૂબ જ કિંમતી જોલેન્જેસમાં ઇન્જેક્શન આપવાથી ઘણી રાહત મળી શકે તેમ છે તેવો મત વ્યક્ત કર્યો છે. જીજી હોસ્પિટલ તંત્ર દ્વારા પણ ખાનગી રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. જામનગરની 7 મહિનાની હેતાંશીને નવજીવન આપવા માટે લોકો પણ આગળ આવે અને આ બાળકીને બચાવવાના મુહિમમાં જોડાઈ હેતાંશીના વારે આવે. અંતર્ગત ઇમ્પેક્ટ ગુરુના હેતાંશી માટે ચાલી રહેલા કેમ્પેનમાં યથાશક્તિ યોગદાન આપી નવજીવન આપવા અપીલ કરવામાં આવી છે. www.impactguru.com ફાઉન્ડરશીર હેલ્પ હિતેશસિંહ સુમિતભાઈ ભઠ્ઠી ફંડ એકઠો કરનાર બેંક ખાતામાં સીધા ટ્રાન્સફર કરી શકો છો. વધુમાં INR ટ્રાન્સફરની પણ મંજૂરી છે. ખાતાનું નામ હેતાંશી સુમિતભાઈ ભટ્ટીના એકાઉન્ટ નંબર 700 701 770 365 716 અને IFSC કોડ YESBOCMSNOC છે, જેમાં B પછીનો અંક 0 છે અને N પછીનો અક્ષર નારંગી માટે 0 છે, તેમજ UPI દ્વારા ટ્રાન્ઝેક્શન કરવા માટે સપોર્ટ ધ હેતાંશી 1@YesBankLTD દ્વારા દાન અને એકાઉન્ટ ટ્રાન્સફર ઇમ્પેક્ટ ગુરુ સાથે કરી શકાય છે. ગુજરાતની દીકરી છે, ઇન્ડિયાની દીકરી છે. અસલ ખંડેડિયા છે, DStv જામનગર.
ગર્ભ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUI ની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, AC રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલ ડી પટેલ, MD, DGO, લેપોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યા ડી પટેલ, MD, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સ્થળ ત્રીજો માળ, તુલસી બિઝનેસ સેન્ટર 1, સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10 થી 1, સાંજે 4 થી 6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્ભ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર. સમય સોમ થી શુક્ર સવારે 10 થી બપોરે 1:30 સુધી. સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC ની સામે એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, અવરોન વિદ્યાવિહાર સ્કૂલ, 1992 થી સતત શિક્ષણ જગતમાં કાર્યરત છે. અદ્યતન સુવિધાથી સજ્જ અવરોન ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ તાલુકામાં નંબર 1 નર્સરીથી લઈ ધોરણ 1 થી ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ. બાળકોનો સર્વાંગી વિકાસ સાથે શિક્ષણ સંસ્કાર માત્ર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યાવિહાર સ્કૂલમાં જ. દરેક પરિવાર વાલીઓની પોસાય તેવી ફી, દરેક સમાજના બાળકો માટે ઓપન એડમિશન, બાળકોના સર્વાંગી વિકાસ માટે ક્વોલિફાઈડ અને અનુભવી સ્ટાફ. સ્વચ્છ અને મુક્ત વાતાવરણ, સ્માર્ટ ક્લાસરૂમ, વર્ષ દરમિયાન બાળકોના ટેલેન્ટ માટે જુદા જુદા પ્રકારની સ્પર્ધાઓ, સ્કૂલમાં દરેક તહેવારની ઉજવણી, સ્કૂલમાં વિવિધ ડેની ઉજવણી, સંસ્કાર લક્ષી વ્યાખ્યાનો, યોગ, રાઇફલ શૂટિંગ, વર્ષોત્સવ ઉત્સવ, વૃક્ષારોપણ, પર્યાવરણની જાળવણી, શિક્ષક દિન, વિદ્યાર્થીઓ કર્મચારી દિવસ, કરાટે, ડાન્સ, સ્કેટિંગ તેમજ ખેલ મહાકુંભ જેવી અનેક પ્રવૃત્તિઓ, પ્રતિભા શુદ્ધ સ્પર્ધાઓ, આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ, સ્પોર્ટ ડે ની ઉજવણી, બાળકો માટે વિશાળ મેદાન, રમત ગમતના સાધનો, આખું કેમ્પસ CCTV કેમેરાથી સજ્જ, દરેક ક્લાસરૂમમાં પણ CCTV કેમેરા, બાળકો માટે મિનરલ વોટરની સુવિધા, ડિજિટલ શિક્ષણ, કમ્પ્યુટર રૂમ, પ્રયોગશાળા, કોન્ફરન્સ હોલ, ઓડિટોરિયમ હોલ, પુસ્તકાલય, બાળકોમાં રહેલ શક્તિઓ બહાર લાવવા વર્ષ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, મહિલા સશક્તિકરણના કાર્યક્રમો, વાલીઓ સાથે મીટિંગ, અનેક સુવિધાઓ સાથે અદ્યતન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ. આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્યને લઈને એકવાર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યાવિહાર સ્કૂલની અવશ્ય મુલાકાત લો. સ્થળ અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, રેલવે સ્ટેશન રોડ, તાલુકો પ્રાંતિ, જિલ્લો સાબરકાંઠા. મારું નામ ભગવતી જૈન છે. મારી ડોટર સૌમ્યા એ નર્સરીથી 10th સ્ટાન્ડર્ડ સુધી અવરોન હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં કમ્પ્લીટ કર્યું છે. અહીંનો સ્ટાફ મેનેજમેન્ટ ખૂબ જ સરસ છે. મને વચમાં ઈચ્છા થઈ હતી કે હું સ્કૂલ બદલું, પણ અહીંનું મેનેજમેન્ટ અને ટીચર્સ એટલા બધા સારા ને ખૂબ જ સપોર્ટ એને કર્યો હતો, એટલે મને સ્કૂલ બદલવાની બિલકુલ ઈચ્છા નથી થઈ. અને મારે ડોટરના 10th સ્ટાન્ડર્ડમાં એટલા સરસ માર્ક્સ અને એટલું સરસ એનું ભણવાનું રહ્યું હતું કે મેં એને આગળ મૂકી એને આગળ પણ એડમિશન બહુ જ સરળ રીતે એને મળી ગયું હતું. મારું નામ સૌમ્યા જૈન છે.
હું નર્સરીથી તો 10th સુધી અવરાન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણી છું. મને આટલા વર્ષોમાં કોઈ બી દિવસ મને કોઈ જાતની તકલીફ પડી નથી. મારા જોડે બીજા બધા સ્કૂલના ઘણા ફ્રેન્ડ્સ હતા, પણ મને અહીંથી ઓછું ભણવા મળ્યું કે મને અહીંથી ઓછી નોલેજ મળી એવું મને કોઈ દિવસ ફીલ નથી થયું. અહીં બીજી બધી એક્ટિવિટીઝ બી બહુ સારી છે. એન્યુઅલ ફંક્શન, સ્પોર્ટ્સ ડે જેવા ફંક્શન્સ બી અહીં બહુ સરસ રીતે થાય છે. અને મને બોર્ડ પ્રિપેરેશન વખતે બી સરે ખૂબ જ સપોર્ટ કર્યો, અને એના કારણે મારા સારા માર્ક્સ આવ્યા હતા અને મને બીજી જગ્યાએ બી સારું એડમિશન મળી ગયું હતું. અને એના માટે હું અવરાન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો ખૂબ જ આભાર માનું છું. થેન્ક યુ. નમસ્કાર વાલી મિત્રો, હું દર્શિલ દેસાઈ, પ્રાંતિજની જૂની સંસ્થાઓમાંની એક સંસ્થા પ્રાંતિજ કેળવણી મંડળ, તેની સંચાલિત અવરાન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે જે 1992થી સતત આજ દિન સુધી કાર્યરત છે, તેમાં નર્સરીથી ધોરણ 10 સુધી ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ આપવામાં આવે છે. અમારી સ્કૂલમાં બાળકનું શિક્ષણ તો કરીએ છીએ, પણ સાથે સાથે તેના શિસ્ત અને સંસ્કારનું પણ સિંચન અમારી સ્કૂલમાં આપવામાં આવે છે. બાળકને સેન્ટરમાં રાખીને તેનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો તે ધ્યાને રાખીને અમારો વેલ ક્વોલિફાઈડ અને એક્સપર્ટ ટીચર્સ તેનું ખૂબ જ ધ્યાન રાખે છે અને બાળકનું સર્વાંગી વિકાસ કરવામાં આવે છે. તેથી પ્રાંતિજ તાલુકાના દરેક પેરેન્ટ્સને એક મારી નમ્ર અપીલ છે કે આવો વિકાસ આપ આપના બાળકનો ઈચ્છતા હો તો અવરાન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અવશ્ય એકવાર મુલાકાત લો. થેન્ક યુ. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરાન ઇંગ્લિશ મીડિયમ KG જે નર્સરીથી સ્ટાન્ડર્ડ 4 સુધી આઈટીઆઈની પાછળ નવી બિલ્ડિંગમાં કાર્યરત, જેની અંદર જ્ઞાન ગમત સાથે જ્ઞાન બાળકોને આપવામાં આવે છે. એના માટે બાળકને દરેક પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે, તેમજ બાળક માટે રમતગમતના સાધનોનું પણ આયોજન કરેલ છે, અને બાળકને વિશાળ ખુલ્લા દિલથી રમવા માટે એક વિશાળ મેદાનનું પણ અમારી પાસે મેદાન છે, જેથી કરીને અમારો જે વર્ષોથી આજે 12-13 વર્ષ જૂનો વેલ ક્વોલિફાઈડ એક્સપિરિયન્સ સ્ટાફ અમારી પાસે છે, અને જેથી જે બાળકોને, નાના બાળકોને સારી રીતે સમજી શકે એ રીતનું અને બાળકોનું શિક્ષણ સાથે સંસ્કારનું, શિસ્તનું પણ સિંચન થાય એ રીતનું દરેક પ્રકારે અમે એમનું ધ્યાન રાખીએ છીએ. તેમજ દરેક જાતની એક્ટિવિટીઝ, કોમ્પિટિશન અને ફેસ્ટિવલ સેલિબ્રેશન પણ અમારા ત્યાં થાય છે, જેથી આપ પણ, વાલીઓને એક નમ્ર વિનંતી છે કે આપ પણ જ્યારે બીજી શાળાની મુલાકાત લેતા હોય એ પહેલાં અમારા ઇંગ્લિશ મીડિયમ KG સેક્શનની જરૂરથી મુલાકાત લેશો.